नमस्कार विद्यार्थी मित्रों, इलेवंथ साइंस बायोलॉजी नी अंदर आपणे 20मुं चेप्टर प्रचलन अने हलनचलन एमां आपणे पांसळी विशे, करोड़स्तंभ विशे, ई अक्षीय कंकालनो आपणे अभ्यास कर्यो। अक्षीय कंकालमां शीर्ष प्रदेशनो अक्षीय कंकाल अने आखो भाग खोपरीमां मस्तकना अस्थि लीधा, आपणे चेहराना अस्थि, कानमाना जे मध्यकर्णना अस्थि छे, पछी निचला जड़बामां युवाकरनुं द्वित अस्थि। हवे आ बधा मस्तकना अस्थि, पछी करोड़स्तंभ, पांसळी, ए बधो भाग छे, अने आगळ छातीना भागमां उरो अस्थि, एटलो भाग केमां समावेश थाय? अक्षीय कंकाल। त्યાર પછી આપણે આગળ લઈ ઉપાંગીય કંકાલ। ઉપાંગીય કંકાલ, હવે ઉપાંગીય કંકાલ તંત્ર ની અંદર આપણે લઈ તો એમાં બે ઉપાંગ આવે। એક આગળ જોઈ તો અગ્ર ઉપાંગ, અને સ્કંદ મેખલા આવશે। ત્યારે અને પછી પગ જે છે એને પશ્વ ઉપાંગ, અને નિતંબ મેખલા। ઉપાંગીય કંકાલમાં બે ભાગ ક્યાં ક્યાં? તો કે અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ, એ બે ઉપાંગો, અને મેખલામાં સ્કંદ મેખલા અને નિતંબ મેખલા। જો મેખલા ખાલી પૂછે તો આ બે લખવાની, ઉપાંગ બે પૂછે ખાલી તો અગ્ર ઉપાંગ ને પશ્વ ઉપાંગ, અને અગ્ર ઉપાંગ આરે સ્કંદ મેખલા જોડાયેલી, અને પશ્વ ઉપાંગ સાથે છે એ નિતંબ મેખલા છે એ જોડાયેલી હોય છે। જો અગ્ર ઉપાંગ ની અંદર આપણે જોઈએ, અહીંયા ત્રિકોણાકાર આ સ્કંદ અસ્થિ અસ્થિ આવે, અને અહીંયા આસળીનું હાડકું આવે, આ જે હાડકું છે એ કયું? હાંસળીનું હાડકું કહેવાય। અહીંયા નીચે ખાડો, અહીંયા પેલું અસ્થિ આવે ભુજાસ્થિ, પછી આવે અરિયાસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ। ભુજાસ્થિ પછી કયું? અરિયાસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ। પછી કાંડામાં આવે અહીંયા મણિબંધાસ્થિ, પછી અથેળીમાં આવે પશ્વ મણિબંધાસ્થિ, પછી અંગૂઠા બાજુ અહીંયા બે મોટા અંગુલિયાસ્થિ, પછી અહીંયા ત્રણ, જો આ જે પેલું અસ્થિ છે એનું નામ શું? ભુજાસ્થિ। પછી આ બાજુ એક અરિયાસ્થિ, અને બીજું અસ્થિ આ કયું? પ્રકોષ્ઠાસ્થિ। ભુજાસ્થિ, અરિયાસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, પછી અહીંયા કાંડામાં મણિબંધાસ્થિ, પછી અહીંયા અથેળીમાં પશ્વ મણિબંધાસ્થિ, અને અહીંયા અંગુલિયાસ્થિ। જો પેલા આપણે લઈ અગ્ર ઉપાંગ, બરોબર, અગ્ર ઉપાંગમાં
पहलू अस्थि क्यों आवशे तो कि अग्र उपांग में पूजा अथवा तो एने बावणू कहेवाय बावणामां एक भुजास्थि होय शुं होय भुजास्थि आ बावणामां क्यूं तो कि भुजास्थि पछी अग्र बाहु एमां अरियास्थि प्रकोष्ठास्थि बे एक एक होय अग्र बाहु मां एक अरियास्थि अने एक प्रकोष्ठास्थि होय छे पछी कांडानी अंदर मणिबंधास्थि केटला आठ कांडामां मणिबंधास्थि जेनी संख्या आठ छे पछी हथेळीमां पश्व मणिबंधास्थि हथेळीमां पांच पश्व मणिबंधास्थि आवेल छे पछी अंगूठामां बे अने दरेक आंगळीमां त्रण त्रण अंगुली अस्थि होय अंगूठामां बे अने दरेक आंगळीमां त्रण त्रण अंगुलियास्थि आवेलो होय छे तो अग्र उपांग थी बराबर अग्र उपांग नी अंदर आपणे अगाउ टूंक में लखवू होय तो भुजा के बावण एमां क्यूं अस्थि तो के भुजास्थि संख्या केटली एक पछी अग्र बाहु आगळनो भाग छे एने अग्र बाहु कहेवाय एमां अरियास्थि एनी संख्या एक ईज रीते प्रकोष्ठास्थि एनी संख्या केटली एक अरियास्थि प्रकोष्ठास्थि बे एक एक अग्र बाहु पछी कांडामां मणिबंधास्थि कांडामां मणिबंधास्थि एनी संख्या केटली आठ पछी हथेळीमां हथेळीमां पश्व मणिबंधास्थि एनी संख्या केटली तो के पांच पछी अंगूठा अने आंगळी एमां अंगुलियास्थि एनी संख्या केटली चौद एटले कुल केटली थी त्रीस आम दरेक उपांगमां दरेक अग्र उपांगमां त्रीस अस्थिओ त्रीस अस्थि आवेला छे बे अग्र उपांगमां केटला बे अग्र उपांगमां अथवा बंने अग्र उपांगमां त्रीस गुण्या बे એટલે સાઈઠ અસ્થિ આવેલા સાઈઠ અસ્થિ આવેલા હોય છે પાછી આપણે અગ્ર ઉપાંગ બરોબર પછી આપણે સ્કંદ મેખલા લઈ પેલા અગ્ર ઉપાંગ અને સ્કંદ મેખલાની આકૃતિ પેલા આ જો સ્કંદ મેખલામાં બે અસ્થિ હોય એક આ અક્ષક કહેવાય
અને બીજું આ સ્કંધાસ્થિ. સ્કંધાસ્થિ અને અક્ષક એ બે કેમાં આવે? સ્કંધ મેખલા એ આપણે પછી લે. પેલા આપણે અગ્ર ઉપાંગ લીધું. અગ્ર ઉપાંગમાં કેટલા અસ્થિ હોય? તો કે અહીંયા પેલા દરેક અગ્ર ઉપાંગમાં ત્રીસ અસ્થિ આવેલા. પેલા કેવું? તો કે ભુજા કે બાવડામાં ભુજા અસ્થિ એની સંખ્યા કેટલી? એક. પછી આગ્ર બાહુ એમાં એક અરિયાસ્થિ અને એક પ્રકોષ્ઠાસ્થિ. બરોબર. કાંડામાં મણિબંધાસ્થિ આવે કેટલી સંખ્યા? આઠ. હથેળીમાં પશ્વ મણિબંધાસ્થિ સંખ્યા કેટલી? પાંચ. અંગૂઠામાં કેટલા? તો કે અંગૂઠામાં બે. અને દરેક આંગળીની અંદર કેટલા કેટલા? ત્રણ ત્રણ અંગુલિયાસ્થિ. તો આંગળીનું સૂત્ર થાય બે ત્રણ 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 અંગુલિયાસ્થિ. અહીં આપણે આ રીતે અંગુલિયાસ્થિ. અંગૂઠામાં બે, દરેક આંગળીમાં કેટલા કેટલા? ત્રણ ત્રણ અંગૂઠામાં. જો આપણે અરિયાસ્થિ જે બાજુ હોય ને એ બાજુ અંગૂઠો, એટલું યાદ રાખો. અહીંયા અંગુલિયાસ્થિ આપણે બે લીધા ને તો એ બાજુ કયું અસ્થિ? અરિયાસ્થિ. અને વિરુદ્ધ દિશામાં કયું? અંગૂઠાની ઉપર અરિયાસ્થિ અને બાકીનો ભાગમાં પ્રકોષ્ઠાસ્થિ. આમ કરો તો અરિયાસ્થિ આ બાજુ હોય. સમજણ? એટલે ટૂંકમાં અગ્ર ઉપાંગના અસ્થિ પેલા લખી નાખો, આકૃતિ દોર નાખો. આકૃતિ જો સહેલી પડશે, આમાંથી સરળતાથી જોઈને દોર નાખો. જો ત્યાર પછી હવે આપણે અગ્ર ઉપાંગ પછી સ્કંધ મેખલા એના વિશે લઈ.
अग्र उपांग पछी स्कंद मेखला स्कंद मेखला आ भाग बराबर હવે દરેક મેખલા એટલે કે સ્કંદ મેખલા નિતમ મેખલા કેટલા અર્ધ ભાગની બનેલી હોય બે અર્ધ ભાગ એક આ બાજુ હોય એક અહીંયા એ જ રીતે નિતમ મેખલામાં એક આ બાજુ એક આ બાજુ એટલે બે ના કેટલા અર્ધ ભાગ હોય બે દરેક મેખલા બે અર્ધ ભાગની બનેલી છે પછી સ્કંદ મેખલા જે છે એ અક્ષીય કંકાલ એટલે કે આ કરોડસ્તંભ અહીંયા ભાગ કયો પાંચડી ને જોડે બરોબર એટલે એ અક્ષીય કંકાલ ને આ મેખલા કેની એરે જોડે અગ્ર ઉપાંગ સાથે અથવા તો સ્કંદ મેખલા છે એ અક્ષીય કંકાલ એટલે કે કરોડસ્તંભ ને પાંચડી વાળો ભાગ જે છે એને કેના એરે જોડે અગ્ર ઉપાંગ એટલે અગ્ર ઉપાંગ ને અક્ષીય કંકાલ વચ્ચે કયો ભાગ આવે તો કે આ સ્કંદ મેખલા સ્કંદ મેખલા અગ્ર ઉપાંગને અક્ષીય કંકાલ સાથે જોડે છે અક્ષીય કંકાલ સાથે એ જ રીતે નિતમ મેખલા આવે ને એ પશ્વ ઉપાંગ જે પગ છે એને કેની અરે જોડે અક્ષીય કંકાલ ટૂંકમાં મેખલા છે એ ઉપાંગ ને કેની અરે જોડે અક્ષીય કંકાલ અક્ષીય કંકાલ એટલે કાં કરોડ સ્તંભ હોય બરોબર કાં પાંસળી હોય એ ભાગને જોઈન્ટ કેના દ્વારા અગ્ર ઉપાંગ નું થાય તો કે મેખલા દ્વારા સ્કંદ મેખલા દ્વારા અગ્ર ઉપાંગ જોડે નિતમ મેખલા દ્વારા પશ્વ ઉપાંગ નિતમ મેખલા ને બે અર્ધ ભાગ છે સ્કંદ મેખલા ને કેટલા ભાગ છે બે હવે સ્કંદ મેખલા ની અંદર બે અસ્થિ આવે એક અક્ષક આવે અને બીજું સ્કંધાસ્ત્ર સ્કંદ મેખલામાં અક્ષક અને સ્કંધાસ્થિનો સમાવેશ થાય છે સ્કંદ મેખલામાં કયો ભાગ તો કે અક્ષક અને સ્કંધાસ્થિ એનો સમાવેશ થાય છે એમાં અક્ષક છે અક્ષક એમાં બે વળાંક હોય અને એને હાંસળીનું હાડકું પણ કહેવાય છે અક્ષકમાં બે વળાંક આવેલા છે પછી અક્ષકને બીજા કયા નામે ઓળખવામાં આવે અક્ષકને હાંસળીનું હાડકું પણ કહેવાય છે અહીંયા આગળ આપણે હોય ને અહીંયા ગરદનમાં જે દેખાય બરોબર ડી એટલે આ ભાગ ડી બસ અહીંયા જે હાડકું છે એ કયું આ હાંસળીનું હાડકું એ કયું છે અક્ષક છે કયું અક્ષક પછી બીજું છે સ્કંધાસ્થિ સ્કંધાસ્થિ છે એ ચપટું અને ત્રિકોણાકાર અસ્થિ છે ત્રિકોણાકાર અસ્થિ છે એ ઉરસ એટલે છાતીના ભાગમાં ક્યાં હોય પાછળના ભાગમાં કેટલી પાંસળી ઉપર હોય બે થી સાત પાંસળી ઉપર આવેલા હોય છે સ્કંધાસ્થિ ઉરસ ઉરસ એટલે છાતી એમાં ઉપર એટલે પૃષ્ઠ બાજુ સ્કંધાસ્થિ ઉરસમાં પૃષ્ઠ બાજુએ બે થી સાત પાંસળી ઉપર આવેલું હોય છે સ્કંધાસ્થિ ઉરસની પૃષ્ઠ બાજુએ બે થી સાત પાંસળી પર આવેલું હોય છે
પછી સ્કંદાગ્ર પ્રવર્ત, અહીંયા જે ત્રિકોણાકાર ધાર હોય ને એને શું કહેવાય? સ્કંદાગ્ર પ્રવર્ત, કયો? સ્કંદાસ્થિ પર. આવેલ ત્રિકોણાકાર ધારને સ્કંધાગ્ર પ્રવર્ધ કહેવાય. પછી સ્કંધાસ્થિની નીચે જે ખાડો હોય ને એને સ્કંધ ઉલુખલ કહેવાય. અહીંયા ખાડો જેવી રચના, બરોબર, એને શું કહેવાય? સ્કંદ ઉલુખલ. અહીંયા કયું અસ્થિ ગોઠવાય? ભુજા. આ સ્કંદાસ્થિ નીચે ખાડો, અહીંયા આ ભુજાસ્થિ છે એની અંદર ગોઠવાય અને ખભાનો સાંધો બનાવે. કયો? ખભાનો, અથવા તો એને સ્કંદ ઉલુખલ સાંધો કહેવાય. કેવો? સ્કંદ ઉલુખલ. સ્કંદાસ્થિની નીચે ખાડો હોય છે, નીચે ખાડો આવેલ હોય છે જેમાં અગ્ર ઉપાંગનું પ્રથમ અસ્થિ કયું? ભુજાસ્થિ ગોઠવાય છે. ભુજાસ્થિ ગોઠવાય છે અને ખભાનો સાંધો બનાવે છે. ખભાનો અથવા એને સ્કંદ ઉલુખલ કહેવાય. કેવું? સ્કંદ ઉલુખલ સાંધો બનાવે છે. બીજી વખત ધ્યાન આપો. જો આપણે અગ્ર ઉપાંગ લીધું હતું, બરોબર, હવે બીજો ભાગ એનો કયો? સ્કંદ મેખલા. અરે અરે, આપણે બે લે, એક અરે બે ઉપાંગ ને બે મેખલા એવું નથી થતા. અગ્ર ઉપાંગ અરે કયું? સ્કંદ મેખલા લીધી. અગ્ર ઉપાંગ જે છે એની અંદર આપણે બધા અસ્થિઓ, ભુજાસ્થિ, હરિયાસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્વ મણિબંધાસ્થિ, અંગુલિયાસ્થિ, બધા નામ યાદ આવડી જાય એટલે અગ્ર ઉપાંગ થઈ જાય. પછી સ્કંદ મેખલામાં બે અસ્થિ આવે, એક અક્ષક આવે અને બીજું સ્કંધાસ્થિ. સ્કંદ મેખલા હોય કે નિતંબ મેખલા, બે મેખલા છે એ કેટલા અર્ધ ભાગની બનેલી હોય? બે. સ્કંદ મેખલા છે એમાં અગ્ર ઉપાંગ જે છે, આ અગ્ર ઉપાંગ કહેવાય. હાથ એને કેના અરે જોડે? આ કરોડસ્તંભ ને પાંચડી એટલે કે અક્ષીય કંકાલ અરે જોડે. સ્કંદ મેખલામાં બે અસ્થિ આવશે, ક્યાં ક્યાં? તો કે એક અક્ષક અને બીજું સ્કંધાસ્થિ. અક્ષકમાં કેટલા વળાંક છે? તો કે બે. એને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે? હાંસળીનું હાડકું. પછી બીજો ભાગ સ્કંધાસ્થિ, એ ચપટું અને ત્રિકોણાકાર અસ્થિ હોય અને ઉરસ એમાં પૃષ્ઠ બાજુ બે થી સાત નંબરની પાંસળી ઉપર આવેલું હોય. પછી સ્કંધાસ્થિ ઉપર ત્રિકોણાકાર જે ધાર હોય એને સ્કંધાગ્ર પ્રવર્ધ કહેવામાં આવે છે. અને સ્કંધાસ્થિની નીચે જે ખાડો હોય એની અંદર અગ્ર ઉપાંગનું પહેલું અસ્થિ કયું? ભુજાસ્થિ છે, એમાં ગોઠવાય અને ખભાનો અથવા તો સ્કંદ ઉલુખલ સાંધો રચે છે. હાલો આટલું લખી નાખો આ સ્કંદ મેખલા વિશે થયું, બરોબર, એટલે અહીંયા અગ્ર ઉપાંગ ને સ્કંદ મેખલા પૂરું થાય એટલું લખી નાખો. આકૃતિમાં બે ની આવી ગઈ, સ્કંદ મેખલા અને અગ્ર ઉપાંગ.
लखाई गयो तो आ प्रकार अपने लेक्चर पूरो करी स्कंद मेखला अग्र उपांग आगळना लेक्चर में आप पश्व उपांग नितंब मेखला है विषे जोशुं।